नमस्ते विद्यार्थी मित्रों, धोरण पांचनी अंदर आज आप अंग्रेजी टेक्स्टबुक एटले कि अंग्रेजी पाठ्यपुस्तक तरफ जवाना छे। अत्यार सुधी तमे अंग्रेजी ग्रामर धोरण पांचनो घणो बधो अभ्यास कर्यो छे। ग्रामरनी अंदर आप वन टू फाइव सुधीना टॉपिक्स लई लीधा छे, बराबर। હવે આજે આપણે થોડાક પાઠ્યપુસ્તક તરફ જઈએ છીએ ત્યારે અહીંયા લિટલ સ્ટેપ્સ આપેલા છે। આવા લિટલ સ્ટેપ 1 થી 15 સુધી આપેલા છે। 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને ત્યાર પછી આપણે યુનિટ નંબર 1 અને 2 એવી રીતે 6 સુધી છે। તો ટોટલ આપણે આખા વર્ષ દરમિયાન પાઠ્યપુસ્તકમાં લિટલ સ્ટેપ 1 થી 15 અને યુનિટ નંબર 1 થી 6 આનો અભ્યાસ કરવાનો છે। પણ પ્રથમ સત્રની અંદર લિટલ સ્ટેપ 1 થી 15 અને યુનિટ નંબર 1 અને 2 ત્યાં સુધી આપણો સિલેબસ રહેશે સેમ 1ની અંદર, એટલે કે પ્રથમ સત્રની અંદર, બરાબર। તો આની અંદર એમ કહેવાય કે ધોરણ 3-4ની અંદર તમે ઘણું બધું શીખીને તો આવ્યા છો, તો એના જેવું જ થોડુંક જે તમારું લેવલ વધ્યું છે એ પ્રમાણે અહીંયા શબ્દો છે એ પણ તમને થોડાક નવા જોવા મળશે। તો અહીંયા તમારું જે લેવલ છે લેવલ પ્રમાણે અહીંયા લિટલ સ્ટેપ્સ છે આપવામાં આવ્યા છે 1 થી 15 અને ત્યાર પછી જેમ યુનિટ 1 અને યુનિટ 2 છે એ શરૂ થાય છે અને ધીમે ધીમે તમારે ધોરણ 6ની અંદર આવશો ત્યાં દરેક યુનિટ જે છે એ પ્રમાણે એક લેસન આવશે। અત્યારે તમને અહીંયા 1 થી 15 સુધી જે બેઝિક અંગ્રેજી છે એમની ઘણી બધી વાતો છે અહીંયા કરી છે, ઘણી બધી પોયમ્સ છે એ આપવામાં આવી છે, ઘણી બધી સ્ટોરીઝ છે એ પણ અહીંયા મૂકવામાં આવે છે, બરાબર। દરેક વિદ્યાર્થીને ખાસ સૂચન કે દરેક વિદ્યાર્થી જે પોતાને શબ્દાર્થ છે શબ્દાર્થમાંથી અથવા તો નવનીતમાંથી તમને સ્પેલિંગ જે આપેલા છે સ્પેલિંગ ફોલ લાઈનની બુકમાં લખી અને પાકા કરી નાખવા, અને ત્યાર પછી આ વિડીયો છે જુઓ જેથી કરીને એમાં ઘણા બધા નવા શબ્દો આવે છે એમના અર્થો તમને ખ્યાલ આવે। જે તમારા માટે નવા શબ્દો છે એનો ચોક્કસ હું અહીંયા તમને ઉલ્લેખ કરવાનો છું, એનું ગુજરાતી પણ કહીશ જેથી કરીને તમને સમજવામાં થોડી સરળતા રહેશે। પણ જો તમે પાકા કરેલા હોય તો તમને વાંચવામાં પણ મદદરૂપ થશે અને એનો અર્થની પણ ખબર પડશે। અને ખાસ ઘણા બધા વિદ્યાર્થીઓને અંગ્રેજી વાંચતા પણ આવડતું નહીં હોય એવું ચોક્કસ બનશે, તો એને કોઈ ચિંતા કરવાની જરૂર નથી, બરાબર। અહીંથી હું પહેલાં સૌથી પહેલાં અંગ્રેજી છે એ રીડ કરું છું અને ત્યાર પછી ફરી એકવાર રીડ કરી અને એની સાથે ગુજરાતીમાં ભાષાંતર પણ કરીશ, તો કયા શબ્દને શું વંચાય છે એને બરાબર ધ્યાનથી સાંભળવાનું છે અને પાઠ્યપુસ્તક તમારી સામે રાખવાનું છે, બરાબર। તો અહીંયા એક્ટિવિટી ફર્સ્ટ નીચેનું કાવ્ય સાંભળો, દોરાવો અને ગાઓ, તો આપણે જોઈ લઈએ। પહેલી છે રાઇમ આપણને આપી છે, તો આઈ હેવ અ લિટલ શોપ, મારે એક નાનકડી દુકાન છે। આઈ હેવ એટલે કે મારી પાસે છે, અ લિટલ એટલે કે નાનકડું અને શોપ એટલે કે દુકાન। આઈ હેવ અ લિટલ શોપ, મારે નાની એવી દુકાન છે। આઈ હેવ અ લિટલ શોપ, ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, બુક્સ એન્ડ પિક્ચર્સ, બેટ્સ એન્ડ ટોયસ, મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, પેટ્સ ફોર ઓલ, ડોગ્સ એન્ડ કિટન્સ, રેબિટ્સ, બર્ડીસ, પેરટ્સ, પિજન્સ, ગોલ્ડફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ, આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીસ, ટી ઓર કોફી ફ્રી ફોર ઓલ ધ મમીસ। તો આ ફક્ત મેં અંગ્રેજી વાંચ્યું છે, હવે હું અંગ્રેજી વાંચું છું અને અંગ્રેજીની સાથે એમનું ભાષાંતર પણ કરતો જાઉં છું, બરાબર છે। એ પહેલાં અહીંયા જો તમને ક્લૂઝ આપ્યા છે, જે તમને ચિત્રો આપેલા છે ને ચિત્રોની જગ્યાએ તમારે શું વાંચવું ને એના ક્લૂઝ અહીંયા તમને આપેલા છે, તો જ્યારે તમે વાંચવા બેસો ત્યારે આ ક્લૂઝને સામે રાખવા, બરાબર। તો ફરી એકવાર જોઈએ આપણે શું કહે છે, આઈ હેવ અ લિટલ શોપ, મારે નાનકડી એવી દુકાન છે। આઈ હેવ અ લિટલ શોપ, ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, મારે નાનકડી દુકાન છે, આ બધી વસ્તુઓ છે જે હું રાખું છું। થિંગ THING થિંગ એટલે કે વસ્તુ, એનું બહુવચન છે થિંગ્સ વસ્તુઓ। આઈ સ્ટોક, સ્ટોક એટલે શું, સંગ્રહ કરવો, તો ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, આ બધી વસ્તુઓ છે જેનો હું સંગ્રહ રાખું છું અથવા તો મારી પાસે છે। કેવી વસ્તુઓ, તો બુક્સ એન્ડ પિક્ચર્સ, તો બુક્સ અને પિક્ચર એટલે કે ચિત્રો, બેટ્સ એન્ડ ટોયસ, તો એક બેટ છે અને એક રેકેટ છે અને રમકડાઓ છે, મેન્ટ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયઝ, મેન્ટ ફોર એટલે ને માટે,
लिटल એટલે કે નાના, તો નાના જે નાની છોકરીઓ અને નાના છોકરાઓ છે એમના માટે આ બધી વસ્તુ હું રાખું છું. પેટ્સ ફોર ઓલ ડોગ્સ કેટ્સ, તો જો જે આપણે પાલતુ કૂતરાઓ છે પપીસ, આપણે જે કૂતરાનું બચ્ચું છે ને પપ્પી એવું કહીએ છીએ, તો પપીસ જે ગલુડિયાઓ છે, પછી કિટન્સ બિલાડીના જે બચ્ચા છે એમના માટે પણ હું વસ્તુ રાખું છું. રેબિટ્સ બર્ડીસ પેરટ્સ પિજન્સ, તો સસલાઓ પક્ષીઓ જેવા કે પોપટ છે, પછી કબૂતર છે, તો એના બધા માટે હું વસ્તુઓ રાખું છું. ગોલ્ડફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, ગોલ્ડફિશ એટલે કે સોનેરી માછલી, અ બાઉલ ઓફ ગ્લાસ, બાઉલ એટલે એમ વાટકો એવું કહીએ છીએ, પણ આપણે ઘણી બધી જગ્યાએ જોયું છે કે કાચું એક વાસણ હોય, એ વાસણની અંદર ઘણી બધી માછલીઓ જે રહેતી હોય છે, બરાબર છે. તો એ જે ગ્લાસની બરણી છે એ બરણીની અંદર એક ગોલ્ડફિશ છે, એ શું કરે છે, સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ, ઝડપથી અને ચળકતી હોય એમ એ નજીકથી પસાર થાય છે. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીસ, નાનકડે એવા પેટ માટે આઈસ્ક્રીમ કોન છે. જો લિટલ એટલે કે નાનું અને ટમી, ટમી એટલે કે પેટ, TUMMY, ટમી એટલે પેટ, પણ તમે ઘણા બધા છો એટલે એને ટમીસ એવોનું બહુવચન કરેલું છે, ટમીસ એટલે કે પેટો. તો નાના એવા પેટ માટે આઈસ્ક્રીમ કોન, અને ચા કે કોફી છે, ટી ઓર કોફી ફ્રી ફોર ઓલ ધ મમીઝ, અને ચા કે કોફી છે એ બધી મમ્મીઓ માટે ફ્રી છે, બરાબર ને. ચાલો હજી એકવાર આપણે એને જોવાનું છે, જોઈ લઈએ ઝડપથી થોડું. આઈ હેવ અ લિટલ શોપ, મારે નાનકડી દુકાન છે. ધીસ આર ઓલ ધ થિંગ્સ આઈ સ્ટોક, આ એ બધી વસ્તુઓ છે જેનો હું સંગ્રહ રાખું છું અથવા તો વેચું છું. બુક્સ એન્ડ પિક્ચર્સ, બુક્સ અને ચિત્રો. બેટ્સ એન્ડ ટોયસ, બેટ અને રમકડાઓ. મેન્ડ ફોર લિટલ ગર્લ્સ એન્ડ બોયસ, નાની છોકરીઓ અને છોકરાઓ માટે. પેટ્સ ફોર ઓલ, પપીસ કિટન્સ રેબિટ્સ બર્ડીસ પેરટ્સ પિજન્સ, તો જે પાલતુ પ્રાણીઓ છે એ લોકો માટે, જેમ કે તો કે ગલુડિયાઓ છે અથવા તો કૂતરાઓ છે, બિલાડી છે, સસલાઓ છે, પક્ષીઓ છે, પોપટ, કબૂતર, આ બધા માટે વસ્તુઓ રાખું છું. ગોલ્ડફિશ ઇન અ બાઉલ ઓફ ગ્લાસ, તો ગોલ્ડફિશ એટલે કે સોનેરી માછલી છે એ કાચના વાસણમાં છે. સ્વિશિંગ ફ્લેશિંગ એઝ ધે પાસ, સ્વિશિંગ અને ફ્લેશિંગ ઝડપથી અને ચળકતી અહીંથી પસાર થાય છે. આઈસ્ક્રીમ કોન ફોર લિટલ ટમીસ, આઈસ્ક્રીમ કોન છે નાના એવા પેટ માટે. ટી ઓર કોફી ફ્રી ફોર ઓલ ધ મમીઝ, તો અહીંયા જે ચા કે કોફી છે એ બધા મમ્મીઓ માટે એકદમ ફ્રી છે, ઓકે. ચાલો હવે આપણે થોડાક આગળ વધીએ, તો એક્ટિવિટી 2 આપણને આપે છે, તો જુઓ, વાર્તા સાંભળો અને વાંચો. તો સ્ટોરી છે લીલી બિલી એન્ડ ગુલ્લુ, સરસ મજાની નાનકડી એવી વાર્તા અહીંયા આપવામાં આવી છે, લીલી બિલી અને ગુલ્લુ. ચલો ભાઈ જોઈએ. લીલી લેમ એન્ટર્સ ધ ક્લાસ, લીલી લેમ છે ક્લાસમાં પ્રવેશે છે. સી ઇઝ અ ન્યૂ પીપલ, એક નવી વિદ્યાર્થીની છે. બિલ્લી વેલકમ સર, બિલ્લી છે એનું સ્વાગત કરે છે. જો અહીંયા લીલી બિલી અને ગુલ્લુ છે, બરાબર, તમને નામ કંઈક લાગશે, કહું સાહેબ આવા નામ હોય, હા અહીંયા ક્લાસ જોતા એવું લાગે છે, હે તો અહીંયા બધા પ્રાણીઓ ભણવા આવતા હોય ને એવું લાગે છે ને, હા એવું છે. હા તો લીલી લેમ, આ લેમ એટલે શું, તો કે ઘેટાનું બચ્ચું, આ ઘેટાનું બચ્ચું જે છે એનું નામ છે લીલી. તો આ લીલી લેમ્પ છે એ ક્લાસમાં પ્રવેશ છે, એન્ટર એટલે કે પ્રવેશ કરવો, એ વર્ગમાં પ્રવેશ છે, એ નવી વિદ્યાર્થીની છે. બિલ્લી એનું સ્વાગત કરે છે, બિલ્લી વેલકમ્સ હર. તો અહીંયા નવી વિદ્યાર્થીની છે એટલે કહે છે, હેલો આઈ એમ લીલી, હેલો હું લીલી છું, હેલો આઈ એમ બિલ્લી, હેલો હું બિલ્લી છું, કમ એન્ડ સિટ હિયર, આવ અને અહીંયા બેસ, થેન્ક યુ, આભાર. હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ, હવે એક નવો પરિચય મળે છે. ગુલ્લુ શું કહે છે, હેલો ગુલ્લુ નાઇસ ટુ મીટ યુ, હા એની પહેલાં એક વાક્ય આવશે આ બાજુ. ધીસ ઇઝ ગુલ્લુ, આ ગુલ્લુ છે, હેલો ગુલ્લુ નાઇસ ટુ મીટ યુ, આ ગુલ્લુ છે, ગુલ્લુ તમને મળીને મને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ, નાઇસ ટુ મીટ યુ એટલે હું તમને મળીને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ લીલી. તો બીજું પણ કહે છે, શું કહે છે, તમને મળીને અમને પણ આનંદ થયો લીલી. ચાલો સામેના પેજ ઉપર આવી જાઓ, તો ત્યાં આગળ તમને શું આપેલું છે, હા સામેના પેજ ઉપર જો કે ચર્ચા કરે છે, શું કરે છે,
हाँ, वो इज अवर टीचर, आप शिक्षक कौन है? मिस गौरी इज अवर टीचर, मिस गौरी है आप शिक्षक है। इट्स टाइम, एनो समय थई गयो छे, शी विल बी हियर एनी मिनिट, एक कोईपण समय अहीं आवी शके छे। चलो आवी चर्चा शिक्षक वर्ग में प्रवेश छे ए पहला थाय छे। हु वॉज योर टीचर लास्ट इयर, गया वर्षे तमारा शिक्षक कोण हता? मिस्टर एलिफंट वॉज अवर टीचर लास्ट इयर, मिस्टर एलिफंट ए अमारा गया वर्षे शिक्षक हता। चलो एटली बातों थाय छे ने, त्यां शिक्षक छे वर्ग में प्रवेश छे, आ कोण छे? मिस गौरी छे, कारण के आगळ वात करी ने के मिस गौरी छे आपणा शिक्षक छे, ने गया वर्षे कोण हतुं? मिस्टर एलिफंट। हेलो चिल्ड्रन, गुड मॉर्निंग टीचर, शिक्षक आवीने कहे छे हेलो चिल्ड्रन, तो तरत ज बधा बाळको छे ए कहे छे गुड मॉर्निंग टीचर, सुप्रभातम शिक्षक। आपणे पण शालानी अंदर आवुं बोलीए छीए ने, गुड आफ्टरनून, બરાબર, અથવા તો ગુડ મોર્નિંગ ટીચર, આવા શબ્દો આપણે બોલીએ છીએ, તો અહીંયા પણ સેમ એટીસ બોલાય છે। હવે અહીંયા જે લીલી છે એ નવી આવી છે ને, તો એ શિક્ષકને ખબર છે એટલે કહે છે કે ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ, અરે આપણા વર્ગની અંદર એક નવું મિત્ર છે આવ્યું છે। કોણ છે? લીલી, કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, તો એ છે લીલી। તો લીલીને કહે છે લીલી તું અહીં આવ અને તારો પોતાનો પરિચય આપ, ઇન્ટ્રોડ્યુસ એટલે કે પરિચય આપવો, યોર સેલ્ફ એટલે કે તમારો પોતાનો। તો શિક્ષક છે એ લીલીને બોલાવે છે અને પોતાનો પરિચય વર્ગ સમક્ષ આપે એવી રજૂઆત કરે છે। તો લીલી છે પોતાનો પરિચય આપે છે, હેલો આઈ એમ લીલી, હેલો હું લીલી છું, આઈ સ્ટડી ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર, હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। જો અહીંયા સ્ટડીડ એનું મૂળ રૂપ છે STUDY, સ્ટડી એટલે અભ્યાસ કરવો, એનું ભૂતકાળનું રૂપ છે સ્ટડીડ। તો તમને હજુ થોડો ખ્યાલ નહીં આવે કેમ, તો કે હજી તમારે કાળ ભરવાના બાકી છે। તો જેમ આગળ આવતું છે ગ્રામરની અંદર, તો ત્યારે હું તમને વ્યવસ્થિત સમજાવીશ, બરાબર। અત્યારે એવું યાદ રાખવાનું કે સ્ટડી છે ક્રિયાપદનું મૂળ રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ છે સ્ટડીડ, ઓકે। નાવ આઈ એમ હિયર, અત્યારે હું અહીં છું। આઈ લીવ હિયર વિથ માય ગ્રેન્ડ મધર, હું અહીંયા મારા દાદીમા સાથે રહું છું। આઈ લીવ, લીવ એટલે કે રહ્યું, હું રહું છું મારા દાદીમા સાથે। માય પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ, મારા માતા પિતા છે એ હિલીલેન્ડમાં રહે છે। ઇટ ઇઝ અ સ્મોલ ટાઉન, એ નાનું એવું નગર છે અથવા તો નાનું એવું ગામ છે। તો અહીંયા લીલીએ પોતાનો પરિચય વર્ગ સમક્ષ આપ્યો। હવે આગળ જોઈએ, હેલો લીલી વેલકમ ટુ અવર ક્લાસ, હેલો લીલી અમારા ક્લાસમાં તારું સ્વાગત છે। કેમ કે લીલી છે એ નવી વિદ્યાર્થીની છે, તો એ ઘણા બધા જે બીજા એના ક્લાસમેટ છે એટલે કે સહધ્યેયો છે એમની સાથે પરિચયમાં આવે છે। ચલો એકવાર ઝડપથી ફરી એકવાર જોઈ લઈએ, જેથી કરીને કોઈ ડાઉટ્સ હોય તો ક્લિયર થઈ જાય। તો સૌથી પહેલાં સૌથી જે પહેલી આપણી સ્ટોરી હતી, સ્ટોરી ઉપર આવી જાઓ, તમારા જે પાઠ્યપુસ્તક છે એનું પેજ ફેરવી નાખું, ફરી એકવાર જોઈએ। લીલી બિલી એન્ડ ગુલ્લુ, તો લીલી બિલી અને ગુલ્લુ। લીલી લેમ્બ એન્ટર્સ ધ ક્લાસ, શી ઇઝ અ ન્યૂ પ્યુપિલ, બિલી વેલકમ સર, તો લીલી લેમ્બ છે વર્ગમાં પ્રવેશ કરે છે, એ નવી વિદ્યાર્થીની છે, બિલી એનું સ્વાગત કરે છે। હેલો આઈ એમ લીલી, હેલો હું લીલી છું, હેલો આઈ એમ બિલી, હું બિલી છું, કમ એન્ડ સિટ યર આવનિયા બેસ, આવું કોણ કહે છે? બિલી, થેન્ક યુ, એનો આભાર વ્યક્ત કરે છે। ધીસ ઇઝ ગુલ્લુ, આ ગુલ્લુ છે, હેલો ગુલ્લુ, નાઇસ ટુ મીટ યુ, હેલો ગુલ્લુ, તમને મળીને મને આનંદ થયો, નાઇસ ટુ મીટ યુ લીલી, લીલી અમને પણ તમને મળીને આનંદ થયો। હુ ઇઝ અવર ટીચર, આપણા શિક્ષક કોણ છે? મિસ ગૌરી ઇઝ અવર ટીચર, મિસ ગૌરી છે આપણા શિક્ષક છે। ઇટ્સ ટાઈમ શી વિલ બી હિયર એની મિનિટ, એનો સમય થઈ ગયો છે, કોઈ પણ સમય અહીંયા આવશે। આવી ચર્ચાઓ વર્ગની અંદર ચાલે છે। હુ વોઝ યોર ટીચર લાસ્ટ યર, ગયા વર્ષે તમારા શિક્ષક કોણ હતા? મિસ્ટર એલિફન્ટ વોઝ અવર ટીચર લાસ્ટ યર, ગયા વર્ષે અમારા શિક્ષક મિસ્ટર એલિફન્ટ હતા। ચાલો એટલી વાત થાય ત્યાં શિક્ષક પ્રવેશે છે, હેલો ચિલ્ડ્રન, ગુડ મોર્નિંગ ટીચર, શિક્ષક કહે છે હેલો ચિલ્ડ્રન, હેલો બાળકો, સુપ્રભાતમ શિક્ષક, આવું બાળકો છે કહે છે। ઓ વી હેવ અ ન્યૂ ફ્રેન્ડ ઇન અવર ક્લાસ, લીલી કમ હિયર એન્ડ ઇન્ટ્રોડ્યુસ યોર સેલ્ફ, અરે આપણા વર્ગમાં એક નવો મિત્ર છે એ આવ્યો છે, લીલી અહીંયા આવ અને તારો પોતાનો પરિચય અહીંયા આપ। હેલો આઈ એમ લીલી, હેલો હું લીલી છું, આઈ સ્ટડીડ ઇન જોલી સ્કૂલ લાસ્ટ યર, હું ગયા વર્ષે જોલી સ્કૂલમાં અભ્યાસ કરતી હતી। નાવ આઈ એમ હિયર, અત્યારે હું અહીંયા છું, આઈ લીવ હિયર વિથ માય ગ્રેન્ડ મધર, હું અહીંયા મારા દાદીમા સાથે
रहू छू। माय पेरेंट्स आर इन हिली लेन, मारा माता पिता छे हिली लेन में रहे छे। इट इज अ स्मॉल टाउन, ए नानू एवं गाम छे। हेलो लीली, वेलकम टू अवर क्लास। हेलो लीली, अमारा क्लास नी अंदर अमारा वर्ग में तमारू स्वागत छे। तो अहीं जे लिटल स्टेप 1 2 3 छे ए अहीं पूर्ण थाय छे, बराबर। तो विद्यार्थी मित्रों, खास मैं कीधु एम के आपणी जे फोर लाइननी बुक छे एनी अंदर तमारे लिटल स्टेप 1 2 3 एंड 4 5 6 ना स्पेलिंग लखी नाखवाना छे अने पाका पण करवाना छे, बराबर। अने जेम अहींया तमारा लिटल स्टेप पूर्ण थता जाय एम तमारे स्वाध्याय पोथीनो जे पहेलो भाग एक छे एनी अंदर खाली जग्याओ छे, बराबर छे, सर्कल्स करवाना छे। तो ए तमारे घरे स्वाध्याय पोथीमां बैठा बैठा करतुं जवानुं छे। जेम जेम पाठ्यपुस्तकमां लिटल स्टेप पूर्ण थता जाय ए रीते तमारे दरेक विद्यार्थी घरे बैठा बैठा स्वाध्याय पोथीमां पूर्ण करवानुं छे, बराबर। અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ભેગા થઈએ ત્યારે આપણે લિટલ સ્ટેપ છે 4 5 અને 6 એનો અભ્યાસ આપણે કરવાનો છે। પણ દરેક વિદ્યાર્થી ઘરે બેસી અને અંગ્રેજીનું ખાસ રીડિંગ છે એ કરશે જેથી કરીને એને અંગ્રેજી વાંચતા આવડે, બરાબર। તો બસ અહીંયા સુધી આપણે રાખીએ। તો નવા લેક્ચરની અંદર જ્યારે આપણે ભેગા થઈએ ત્યારે લિટલ સ્ટેપ 4 5 6 તરફ આપણે જોવાના છીએ। તો દરેક વિદ્યાર્થી ત્યાં સુધીમાં જે લિટલ સ્ટેપ 4 5 6 છે એના પણ સ્પેલિંગ છે પાકા કરી નાખે જેથી કરીને સમજવામાં ખૂબ જ સરળતા રહે, બરાબર છે। ત્યાં સુધી હું રજા લઉં, આવજો, થેન્ક યુ।